पांडेसरा खाते आवेल गुजरात हाउसिंग बोर्ड ना मकानों रीडेवलपमेंट करवा माटे स्थानिक रहीसो द्वारा रजूआत करवामां आवी हती अने आ रजूआत ने ध्यान में लईने 2020 માં પાંડેસરા ખાતેના આવાસો માટે આ યોજના લાગુ કરવામાં આવી હતી, પણ કેટલાક લોકો દ્વારા આ યોજનાને વિરોધ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી અને તેનો ચુકાદો હજી સુધી આવ્યો નથી. પરિણામે આ યોજનાનો અમલ ગોજમાં પાડ્યો છે ત્યારે આ મામલે આજરોજ સ્થાનિક રહીશો ફરી એક વખત ગુજરાત હાઉસિંગ બોર્ડ કચેરીએ હલ્લાબોલ કરવા પહોંચ્યા હતા. પાંડેસરા વિસ્તારની હાઉસિંગ કોલોનીમાં રહીશ રાકેશ મોદીએ કહ્યું કે 324 MIG અને 264 MIG યોજના સહિતના કુલ્લે 588 જેટલા મકાનોમાંથી 82% લોકોએ જે તે વ્યક્તિએ સહમતિ આપી હતી, જેથી અમારી 49 બિલ્ડિંગમાંથી 32 તૂટી ગઈ છે. 17 ચાલુ છે, ચાલુ 17માંથી માત્ર 25% લોકો જ વસવાટ કરે છે. અમને બિલ્ડર દ્વારા ભાડું પણ આપવામાં આવે છે. જો કે મકાનો ન બન્યા હોય કે કબજા ન સોંપાયા હોય ત્યાં સુધી અમારા મકાન વિહોણા થઈને રહેવાસીની ફરજ પડી રહી છે. કાલ સવારે બિલ્ડર હાથ ઊંચા કરી દે તો અમારું શું? આ બાબત અમને સતાવી રહી છે. અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ. ચંપાબેને કહ્યું કે અમને મંજૂર થયેલ ભાડું આપવામાં આવે છે, પરંતુ અમે જ્યાં રહીએ છીએ ત્યાંનું ભાડું અમને મળતા ભાડા કરતા ક્યાંય વધારે છે, જેથી અમારી માંગ છે કે અમને અમારા જે મકાનો હતા તે ફરીથી ઝડપી બનાવી આપવામાં આવે, કારણ કે હાલ અમે અમારા મકાન હોવા છતાં ભાડાના મકાનમાં રહેવા માટે મજબૂર બની ગયા છીએ. અમને અવારનવાર રજૂઆત કરીએ છીએ ત્યારે અમને ડર છે કે બિલ્ડર નાદારી નોંધાવે તો ભાડું પણ ન મળે, અને બીજું કે હાઉસિંગ બોર્ડ કોઈ કાર્યવાહી કરતું નથી, જેથી બોર્ડ પણ કઈ કાર્યવાહી કરે તો અમને અમારા મકાનો ઝડપથી મળે. મારું નામ સંજયભાઈ બોકડે છે. અમે સર એમાં એવું છે કે અમારું ભાડું અને અમારું મકાન લેવા માટે આવ્યા છે. આજ દિન સુધી અમને ભાડું બિલ્ડર વ્યવસ્થિત ચૂકવે છે અને અમારું મકાન બનવાનું કામ ચાલે છે એમાં બી અટકાવટ કરેલું છે. અમને મકાન જોઈએ છે ને વ્યવસ્થિત મકાન જોઈએ છે. અમારા 264 બધાને બધા સપોર્ટ કરે છે ને બધાની સંમતિ છે. બધા એકજૂથ થઈને અમે આવેલા છે. અમે આજ દિન સુધી કહેતા કે ચલો મળે છે કંઈ નહીં, પણ આજ સુધી હાઉસિંગ બોર્ડે અમને સપોર્ટ કર્યો નથી. હાઉસિંગ બોર્ડનો સપોર્ટ બી અમને જોઈએ. અમે બી હાઉસિંગ બોર્ડને સપોર્ટ કર્યો. હાઉસિંગ બોર્ડે કીધું કે તમને એગ્રીમેન્ટ કરાવો. એગ્રીમેન્ટ કરીને આપ્યા 300 રૂપિયાના સ્ટેપ પર. અમે સ્ટેપ પર એગ્રીમેન્ટ બી કરી આપ્યું. ટાઈપારી એગ્રીમેન્ટ કર્યા, જે કીધું તે કરી આપ્યું છે અમે લોકોએ. આજ સુધી અમે લોકો હાઉસિંગ બોર્ડની કોઈ જગ્યા પર એ નથી કર્યું, પણ કે ચાલ આ છે તો આપણે કરાવી દઈએ. પણ હજુ સુધી અમારું મકાનનું કામ ચાલુ થયું છે, એમાં અટકાવટ થયેલી છે. આમાં મકાનનું કામ ચાલુ થવું જોઈએ અને અમારું કામ ફટાફટ થવું જોઈએ, બસ બીજું કંઈ નહીં. અમારા એનામાં 264 ને 324 અમારા બધા પરિવાર છે, એટલે ટોટલ 528 અમારા મકાનો છે. 528 મળવા જોઈએ એટલે અમારી બધાની માંગ છે. બધા અમારા અકળાઈ ગયેલા છે કે અમને મકાન જોઈએ એટલે મકાન જોઈએ, બસ.